તેણાના વેકરી ગામે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું છે. 5 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો, એક તરફ ભારે પવન છે, વરસાદ છે, ધુમ્મસ છે અને આ પરિસ્થિતિની વચ્ચે કોસ્ટગાર્ડનું આ રેસ્ક્યુ ઓપરેશન, 5 લોકોને બચાવી લેવાય છે. કુતિયાણાના આ વેકરી ગામની આ ઘટના છે કે જ્યાં 5 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લેવાય છે. આપ જોઈ રહ્યા છો હાઈવે ઉપર હેલિકોપ્ટરને ઊભું રાખી 5 લોકોને બચાવી લેવાય છે. અજય જોડે છે. અજય, 5 લોકો કોણ હતા, કઈ રીતે બચાવી લેવાય છે, શું વિગતો અજય? બિલકુલ જનક, જે રીતે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં જે રીતે છેલ્લા 2-3 દિવસથી જે વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે, તેના કારણે સમગ્ર જે ગ્રામ્ય પંથક હોય કે પછી શહેરી વિસ્તાર હોય, તમામ અત્યારે જળબંબાકાર થઈ ચુક્યા છે. ત્યારે પોરબંદરના જે કુતિયાણા તાલુકાનું જે ગામ છે વેકરી, તે વેકરી ગામની અંદર પણ જે ભાદર નદીના જે પાણી છે તે ફરી વળ્યા હતા, તેના કારણે કેટલાક લોકો છે ત્યાં ફસાયા હતા. ત્યારબાદ જે વહીવટી તંત્રની મદદ લેવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ સાથે સંકલન કરી અને કોસ્ટગાર્ડના અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે વેકરી ગામે જે લોકો ફસાયેલા હતા તેઓ 5 જેટલા જે લોકો છે તેઓનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય જે 5 લોકો છે તેઓને હાલ રેસ્ક્યુ કરી અને અન્ય જગ્યાએ ખસેડવાની જે કાર્યવાહી છે. આભાર અજય. તો આપ જોઈ રહ્યા છો પોરબંદરમાં ધોધમાર વરસાદ, વેકરી ગામે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું છે. આપ જોઈ રહ્યા છો જામનગર પહોંચે વસાઈ ગામમાં